અમદાવાદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અમદાવાદની રથયાત્રામાં જોડાઈ શકે છે, જ્યાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા કેજરીવાલ અમદાવાદ આવી શકે છે. ગુજરાત આપના નેતાઓ દ્વારા કેજરીવાલને રથયાત્રામાં લાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. કેજરીવાલ રથયાત્રામાં જોડાશે તો નિજ મંદિરેથી મોસાળ સુધી રહે તેવું પણ આયોજન કરાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલના અગાઉથી ગોઠવાયેલા કાર્યક્રમમાં ફેરફાર થાય તો તેઓ રથયાત્રામાં આવી શકે છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, આખરે અરવિંદ કેજરીવાલ રથયાત્રામાં જોડાય તેવી વાત છે, કઈ પ્રકારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે, કેટલી શક્યતા અને તેને કઈ દૂરંદેશીથી જોવાઈ રહ્યું છે? જયેશ, રથયાત્રાને હવે ગણતરીના દિવસો 7-8 દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સીધી વાત છે કે તેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે. બીજી તરફ જોઈએ તો આમંત્રિત મહેમાનોને પણ આમંત્રણ આપવાનું લગભગ પૂર્ણતાના આરે છે. પ્રધાનમંત્રી ને પણ આમંત્રણ દર વર્ષે અપાતું હોય છે. આ વખતે જોઈએ તો આમ આદમી પાર્ટી ચૂંટણીમાં આવી રહી છે. ગુજરાતમાં કરીને સૌ કોઈની નજર છે કે કયા પ્રકારે તે અન્ય પાર્ટી નુકસાન કરે છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલની નજર પણ ગુજરાતમાં છે. અને એટલા માટે જ ગુજરાતમાં પ્રતિષ્ઠિત ગણાતી રથયાત્રામાં તેઓ હાજરી આપવાનું આયોજન કરી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ અચૂક હાજરી આપવા માટે અરવિંદ કેજરીવાલજીને આમંત્રિત કર્યા છે અને તેઓને હાજરી આપવા માટે ખૂબ જ પ્રેશર કર્યું છે. બીજી તરફ જોઈએ તો અરવિંદ કેજરીવાલ રથયાત્રાના દિવસે મંદિરથી રથયાત્રા પૂર્ણ થાય તે સમગ્ર રૂટ દરમિયાન વધુમાં વધુ હાજરી આપે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વાત ત્યારે જ શક્ય બની શકે છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજીના જ્યારે રથયાત્રાના દિવસના અગાઉથી નક્કી થયેલા પ્રોગ્રામમાં કેટલીક અંશે ફેરફાર થાય તો આ વસ્તુ શક્ય બની શકે છે. અને અરવિંદ કેજરીવાલ રથયાત્રાના દિવસે અથવા તો એના આગલા દિવસે જગન્નાથ મંદિરમાં આવી શકે છે. જયેશ, આભાર. જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરી ગણતરીના દિવસો છે ને દરમિયાન આખરી કેજરીવાલનો રથયાત્રાની અંદર હાજર રહેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે જોવાનું રહેશે કે આ આયોજન કેટલી જલ્દી પાર પડે છે.